સ્વાગત કરવામાં આવે છે હવે આપણે પાંચ પોઈન્ટ ચાર સુધી અભ્યાસ કર્યો છે અને હવે આપણે પાંચ પોઈન્ટ પાંચનો અભ્યાસ કરવાનો છે તો પાંચ પોઈન્ટ પાંચનો અભ્યાસ કરવા માટે જે જરૂરી છે એ યાદ રાખો તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે બે રેખાઓ એકબીજાની એવી રીતે છેદે છે કે જેમાંથી રચાતો ખૂણો નેવું અંશનો હોય આ વસ્તુ મેં તમને શીખવાડી છે નેવું અંશનો ખૂણો એટલે કાટખૂણો હોય બરાબર છે તો તે રેખાઓ પરસ્પર લંબ દેખાય છે જો તેને સંકેતથી લંબ તરીકે પણ દર્શાવવામાં આવ્યો છે દાખલા તરીકે રેખા એ બી અને સીડી પરસ્પર લંબ હોય તો તમે જો સંકેતમાં તમને લખીને બતાવ્યું છે કે એ બી લંબ થી દર્શાવાય છે હવે આપણે પોસ્ટ કાર્ડ તમે બધાએ જોયું છે બરાબર તેની જે ધાર છે એ પરસ્પર કેવી હોય છે બેટા લંબ હોય છે કંપાસ પેટીની અંદર બે કાટખૂણિયા કાટખૂણિયા આવે છે ખબર છે કંપાસ પેટીની અંદરના જે બધા સાધનો આવે છે એ આપણને ખ્યાલ છે બરાબર સ્કેલ આવે છે પછી કોણમાં કોણ માપક આવે છે કાટખૂણિયા આવે છે એમાં એક કાટખૂણિયાના ખૂણાઓના માપ ત્રીસ સાહીઠ અને નેવું અને બીજા ખૂણા કાટખૂણિયાના માપ કેટલા હોય છે તો કે કેટલા હોય છે પિસ્તાલીસ સાહીઠ પિસ્તાલીસ અને નેવું અંશના હોય છે બરાબર પિસ્તાલીસ અને નેવું અંશના હોય છે આ વસ્તુ ખાલી તમને તમારે સમજવાની હતી કે કંપાસ પેટીની અંદર બે કાટખૂણ્યા એક કાટખૂણિયું જે આવે છે એના માપ કેટલા હોય છે તો કે ત્રીસ સાહીઠ અને નેવું અને બીજું એક કાટખૂણિયું આવે છે આમ લાંબા જેવું એમાં બે જ માપ હોય છે કયા માપ હોય છે પિસ્તાલીસ અને નેવું હોય ખૂણિયાનો માપ પિસ્તાલીસ અને નેવું હોય છે બરાબર છે હવે તમને તમારું પાંચ પોઈન્ટ પાંચ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે હવે તમારે કહેવાનું કે નીચેનામાંથી કઈ પ્રતિકૃતિઓ લંબરેખા દર્શાવે છે એ આપણે એને કહેવાનું છે બરાબર છે કે કઈ રેખાઓ લંબરેખાઓ દર્શાવે છે હવે ટેબલની સપાટીઓની પાસ પાસેની બે બાજુઓ છે હવે હા ટેબલની સપાટી હોય આપણે ટેબલ જોયું છે એની પાસ પાસેની સપાટી આમ લંબ એલ આકાર જેવું બને છે બરાબર તો ત્યાં લખવાનું છે કે હા ટેબલની સપાટીની પાસપાસ જે બાજુઓ છે એ આપણને પાસેની બાજુઓ દર્શાવે છે હવે રેલવે ટ્રેક રેલવેના પાટા તમે જો આમ સીધા સીધા જ જતા હોય છે એ ક્યાંય એકબીજાને લંબ થતા નથી તો આમાં લખવાનું કે ના રેલવેના પાટા એકબીજાને ક્યારેય મળતા નથી તેથી તે સમાંતર રેખાનું ઉદાહરણ નથી પછી તમને કીધું છે મૂળાક્ષર એલ હવે એલ એટલે જ લંબ થાય છે બેટા બરાબર છે જ આગળ આપણે લીટો વધારીએ એટલે લંબ થઈ જાય છે એટલે મૂળાક્ષર એલ જે છે એ લંબરેખાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે એની પછી તમને ડી આપ્યું છે મૂળાક્ષર વી વી તમે જુઓ તમને ખબર છે વી આકાર કેવી રીતે બને તમને આપ્યું છે હવે માં એક છે એ આમ આગળ વધતું જશે બીજું આમ આગળ વધતું જશે એ એકબીજાને ક્યારેય છેદતા નથી એટલે મૂળાક્ષર વી ના બંને રેખાખંડો એકબીજાને છેદે છે પણ તેઓ ક્યારેય કાટખૂણે એકબીજાને છેદતા નથી અને જે વસ્તુ કાટખૂણે એકબીજાને છેદે બેટા બરાબર છે કાટખૂણે જો એકબીજાને છેદે તો આપણે એને લંબ કહીએ છીએ એટલે પહેલાંનો એ જવાબ છે ટેબલની પાસ પાસેની બાજુઓ તો એ હા એ પરસ્પર લંબરેખાનું ઉદાહરણ છે રેલવેના પાટા એકબીજાને ક્યારેય છેદતા નથી એટલે પહેલાંમાં હા બીજામાં ના ત્રીજામાં મૂળાક્ષર એલની રચના દર્શાવતો રેખાખંડ એલ જ એલમાં તમે જો સહેજ આગળ વધી જાવ એટલે લંબની નિશાની થઈ જાય છે મેં તમને આગળ પણ લંબની કેમ લંબ થાય એ આપણે જોયું હતું બરાબર છે એટલે એ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કારણ કે એ કાટખૂણા થઈ જાય છે ત્યાં આગળ બરાબર છે પછી આગળ ડી કીધું છે કે મૂળાક્ષર વી એ લંબરેખાનું ઉદાહરણ નથી ઓકે એની પછી તમને કીધું છે કે PQ અને એક્સ વાય લંબરેખા ખંડ છે તો પીક્યુ અને એક્સ વાય એકબીજાને કયા બિંદુમાં છેદે છે એ બિંદુમાં છેદે છે એટલે એક સીધી લીટી દોરવાની ને એક આડી લીટી દોરવાની ને જ્યાં વચ્ચે છેદે ત્યાં એ નામ આપવાનું તો એ ખૂણાનું માપ કેટલું હશે બેટા ચારે ચાર ખૂણાનું માપ નેવું અંશ થાય છે કેટલું થાય છે બેટા નેવું અંશ થાય છે પછી આગળ તમને હમણાં જ તમારી કંપાસ પેટીની મેં વાત કરી એ જ વસ્તુ કે છે કે તમારી કંપાસ પેટીમાં બે કાટખૂણિયા છે તેમના કોર્નર પર રચાતા ખૂણાનું નામ આપો બરાબર છે એ હમણાં જ મેં તમને આગળ આપણે જ્યારે થિયરી સમજી ત્યારે કીધું છે કે જે કાટખૂણિયામાં તમારું જે કોણ માપક આવે છે એમાં એક જે એક જે તમારું કાટખૂણિયું છે એનું માપ કેટલું છે બેટા નેવું સાહીઠ અને ત્રીસ અને બીજું જે તમારું કાટખૂણિયું છે બરાબર છે એનું માપ કેટલું હોય છે તો કે નેવું પિસ્તાલીસ અને પિસ્તાલીસ બરાબર છે હવે આગળનો દાખલો છે કે નીચેની આકૃતિઓનું અવલોકન કરો અને રેખા એલ એ રેખા એમને લંબ છે બરાબર છે એ આપણે કહેવાનું છે બરાબર તમે જુઓ કે તમને પહેલું આપ્યું છે સી ઈ બરાબર ઈ જી હવે તમે સી અને ઈ અને જી તમે જુઓ તમને જે અહીંયા આગળ સ્ક્રીન ઉપર દેખાય છે તમને રેખા ખંડો રહેલો બરાબર છે એમાં તમે જોઈ લો સી ઈ એટલે પહેલું જો જીરો એક બે અને ત્રણ ત્રણ આગળ સી છે અને ઈ આગળ કેટલા છે બેટા પાંચ છે કેટલા છે પાંચ છે બરાબર છે એટલે કે સી ડી અને ડી ઈ કરો સી અને ડી વચ્ચે કેટલું માપ થાય એક અને ડી અને ઈ વચ્ચે પણ કેટલું માપ થાય એક એટલે એ કહે છે કે વચ્ચે આપણને જો પહેલું એ આપેલું છે કે સી ઈ બરાબર ઈ જી હા તો સી પછી ડી લો તો પણ એક અને ડી પછી ઈ લો તો પણ કેટલું માપ થાય છે એક એક બરાબર એટલે સીથી ઈ સુધી જવા તમારે કેટલા માપ વચ્ચે થાય તો કે ડી એટલે વચ્ચે કેટલું માપ થાય છે બે એવી રીતે ઈથી એફ અને એફથી જી જાઓ તો પણ વચ્ચે કેટલી કેટલું વચ્ચે માપ આવે છે બે એટલે બંને માપ આપણા કેવા છે બેટા સરખા છે એટલે ત્યાં લખવાનું છે કે હા સીડી વત્તા ડી ઈ એટલે કે એક વત્તા એક બરાબર બે એવી રીતે ઈ એફ અને એફ જી ઈ પણ એક વત્તા એક એટલે કેટલા થાય છે બે એટલે બંને વચ્ચે બંને રેખાઓ કેવી છે બેટા સમાંતર છે બંને જે રે આપેલા છે આપણને સી બરાબર ઈ જી જે બિંદુઓ આપેલા છે એ કેવા છે બેટા સમાંતર પછી આગળ વાત કરી છે કે શું પી ઈ હવે તમને પી ક્યાં દેખાય છે જુઓ પાંચની નીચે તમને પી દેખાય છે અને પાંચની ઉપર ઈ દેખાય છે એવી રીતે સી અને જી તમે શું જુઓ છો જો સી ક્યાં છે ત્રણની ઉપર અને જી કેટલાની ઉપર છે સાતની ઉપર બરાબર છે તો તમે જો કે ઈ બંને રેખાખંડની મધ્યબિંદુ મધ્ય બિંદુ થાય છે સી ડી ઈ એફ અને જી તો સી પછી ડી એક છોડો એટલે ઈ આવી જાય ઈ પછી એક એફ છોડો એટલે શું આવી જાય છે બેટા જી આવી જાય છે બરાબર એટલે ઈ જી અને સી બંને વચ્ચે પણ પાછું માપ કેટલાનું થઈ જાય છે બબ્બે એટલે ઈ પણ એનો વચ્ચેનો જે માપ છે ઈ એનો શું છે બેટા આપણો મધ્ય બિંદુ છે તો અહીંયા તમને કહે છે કે શું ઈ દ્વિભાજન કરે છે દ્વિભાજન એટલે બે ભાગ સરખા પાડે પાડે છે 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 હા તમે જોઈ લો બરાબર સી ઈ એફ એક જ રેખામાં આવેલા છે બરાબર છે અને એની વચ્ચેના માપ પણ કેવા છે બેટા સરખા જ છે એટલે ઈ એનું મધ્ય બિંદુ છે બરાબર છે પછી કે છે પીઈ નો લંબ દ્વિભાજક બનતો હોય તેવો બીજો રેખાખંડ ખંડ શોધી નાખો તો જો એનો જવાબ તમે લખી જ નાખો કે સી કયો કીધો છે તમને પી ઈ પી જેવું છે એવું કયું થાય તો કે ડી એફ કયું થાય બેટા ડી એફ બરાબર છે પછી બીજું કયું થાય તો કે સીજી ડી એફ સી જી અને બી એચ ઈ પણ એનો લંબ વિભાજક છે મારી સાથે જવાબ લખતા જ જો તમારે ચોપડીમાં ને ચોપડીમાં અત્યારે આન્સર લખી નાખો પછી તમે વ્યવસ્થિત રીતે તમારી પાક્કી નોટમાં લખી નાખજો બરાબર ફરીથી આઈ રિપીટ પીઈ નો લંબ દ્વિભાજક બનતો હોય તેવા બીજા બે રેખાખંડો તમને શોધવાના કીધા છે બરાબર છે તો પીઈનો લંબ વિભાજક બનતો હોય તેવા બીજા રેખાખંડો કયા બરાબર તો કે ડી એફ સી જી અને બી એચ થાય છે હવે આમાં તમને છેલ્લું ડીમાં કીધું છે શું નીચેનું સત્ય છે ત્રણે ત્રણમાં જવાબ કેટલો આવશે બેટા હા હવે હું તમને કહું જોઈ લો એસી ઈ એફ જી કરતાં મોટો છે હવે એફ અને જી એસી કરતાં કેવો માપ છે મોટું માપ છે થાય જ તે કઈ રીતે અહીંયા તમે જુઓ ઝીરો એક બે ત્રણ એવી રીતે માપ આવે છે હવે એ બી અને બી સી બરાબર કેટલું માપ થાય છે કેટલું માપ થાય જુઓ એ બી અને બી સી એટલે એક વત્તા એક કેટલું માપ થયું બેટા એક વત્તા એક એટલે બે માપ થયું જ્યારે એફ અને જી વચ્ચે કાંઈ એક એક તમને દેખાય છે જુઓ તો એફ પછી જી જો એફ છ ઉપર છે અને સાત ઉપર જી વચ્ચે એકે પોઈન્ટ આવ્યો નહીં એટલે એનું માપ કેટલું થયું એક જ્યારે એ બી અને બીસી એટલે કે એ અને સી વચ્ચે એક પોઈન્ટ આવી ગયો બી એટલે આપણને ખબડી જાય કે મોટું માપ કયું છે એ સી એટલે એ કેવું છે બેટા સાચું પછી સી ડી બરાબર જી એચ જો સી અને ડી સી ત્રણ ઉપર છે અને ડી ચાર ઉપર છે એની વચ્ચે એક પણ પોઈન્ટ નથી એવી રીતે જી અને એચ વચ્ચે પણ એક પણ તમને દેખાય છે બિંદુ આપેલું હોય નહીં એટલે બંને કેવા છે બેટા સરખા ને વચ્ચે બરાબરની જ નિશાની છે એટલે ઈ પણ કેવું કહેવાય બેટા સાચું હવે આગળ જોવાનું છે કે બી સી એની કરતા ઈ એચ કેવો મોટો છે મોટો હવે આ વસ્તુ તમને સરસ સમજાઈ ગઈ છે બી અને સી બી બે ઉપર છે અને સી ત્રણ ઉપર બંનેની વચ્ચે એક પણ પોઈન્ટ છે એક પણ બિંદુ છે ના નથી જ્યારે ઈ અને એચ ઇ અને એચની વચ્ચે કેટલા બિંદુ છે એફ અને જી વચ્ચે બે પોઈન્ટ આવી જાય છે એફ અને જી એટલે ઈ બી સી કરતાં કેવું છે બેટા મોટું એટલે ડી જે છે એમાં નીચેના ત્રણે ત્રણ વિધાનો સત્ય છે ઓકે અહીં ઘડી આપણું પાંચ પોઈન્ટ પાંચ પૂરું થઈ જાય છે હવે આપણે આગળ જોવાનું છે પાંચ હવે પાંચ પોઈન્ટ પહેલા પાછું આપણે યાદ રાખો જોવું પડશે બરાબર છે છે ચાલો જોઈ લઈએ તમને તમારી સ્ક્રીન ઉપર યાદ રાખો ત્રણ રેખા ખંડો વડે બનેલી બંધ આકૃતિને ત્રિકોણ કહીએ છીએ તમને બધાને ત્રિકોણ અત્યારે યાદ કરો ત્રિકોણ કેવો હોય બધાને યાદ છે બરાબર ત્રિકોણ તો આપણે બહુ નાના ધોરણથી ભણીએ છીએ એમાં બેટા ત્રણ રેખા ખંડો હોય એટલે ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને આપણે શું કહીએ છીએ બેટા ત્રિકોણ કહીએ છીએ બરાબર ત્રિકોણ ત્રિકોણની કેટલી બાજુ અને કેટલા ખૂણા હોય તો કે ત્રિકોણની ત્રણ બાજુ અને ત્રણ ખૂણા હોય છે બરાબર બાજુઓના આધારે ત્રિકોણના કેટલા પ્રકાર પડે ત્રણ અને ખૂણાના આધારે પણ કેટલા પ્રકાર પડે છે ત્રણ હવે બાજુઓના આધારે જો ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી ન હોય એટલે ત્રિકોણની ત્રણેય બાજુના માપ જુદા હોય એક બાજુનું માપ પાંચ હોય એકનું બે હોય એકનું ચાર હોય એટલે ત્રણેય ત્રણ બાજુઓના માપ જુદા હોય તો એને આપણે કયો ત્રિકોણ કહીએ છીએ વિષમ બાજુ ત્રિકોણ કહીએ છીએ બરાબર ત્રિકોણની બે બાજુઓના કોઈ પણ બે બાજુના માપ સરખા હોય તો એને આપણે કયો ત્રિકોણ કહીએ છીએ સમ દ્વિ બાજુ ત્રિકોણ આ તમને ચોથામાં પણ આવતું હતું ને પાંચમામાં પણ આવતું હતું એટલે તમને ખ્યાલ જ છે બરાબર પછી જો ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તો એને આપણે કયો ત્રિકોણ કહીએ છીએ બેટા સમ બાજુ ત્રણે ત્રણ બાજુના માપ જુદા જુદા હોય તો એને વિષમ બાજુ ત્રણ બાજુમાંથી બે બાજુના માપ સરખા હોય ને એક જ બાજુનું માપ જુદું હોય તો એને બાજુ ત્રિકોણ અને ત્રણે ત્રણ બાજુના માપ અલગ અલગ હોય તો એને આપણે સમ બાજુ ત્રિકોણ કહીએ છીએ એવી રીતે ખૂણાઓના આધારે પણ ત્રિકોણના કેટલા પ્રકાર પડે છે ત્રણ હવે ખૂણાઓ લઘુકોણ ગુરુકોણ અને કાટકોણ ને એક્ઝેક્ટ નેવું અંશ હોય તો એને કયું ત્રિકોણ આપણે કહીએ છીએ કાટકોણ હવે ત્રિકોણમાં ત્રણ ખૂણા હોય એમાંથી એક પણ ખૂણાનું માપ બેટા નેવું અંશ હોય ને એટલે બાકીના બે નેવું કરતા કેવા હોય નાના હોય તો એને કયો ત્રિકોણ કહેવાય કાટકોણ ત્રિકોણ જોવાનું એમાંથી એક પણ માપ નેવું આપ્યું હોય તો એ કયો ત્રિકોણ કહેવાય કાટકોણ ત્રિકોણ પછી એવું કીધું છે જો ત્રિકોણનો એક ખૂણો પણ નેવું કરતાં મોટો હોય હવે નેવું કરતાં મોટું માપ એટલે કયું કહેવાય ગુરુકોણ આ બધું આપણને યાદ જ છે બરાબર છે નેવું કરતાં મોટો ખૂણાને કયો ખૂણો કયો કોણ કહેવાય છે ગુરુકોણ તો એ ત્રિકોણને આપણે ત્રિકોણમાં ત્રણ ખૂણા આપ્યા હોય એમાં જોઈ લેવાનું એક પણ ખૂણાનું માપ નેવું કરતાં મોટું હોય ને એટલે એ કયો ત્રિકોણ થાય ગુરુકોણ એક જ ખૂણાનું માપ નેવું હોય તો એ કયો થાય કાટકોણ ત્રિકોણના ત્રણ ખૂણામાંથી કોઈ પણ એક ખૂણાનું માપ નેવું કરતા મોટું હોય તો એ કયો ત્રિકોણ થાય ત્રિકોણ અને જ્યારે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ ઓછા હોય તો એને આપણે કયો ત્રિકોણ કહીએ બેટા લઘુકોણ ત્રિકોણ કહીએ છીએ હવે કોઈ પણ ત્રિકોણમાં ઓછામાં ઓછા બે જે ખૂણા હોય ને બે ખૂણા એ લઘુકોણ હોય જ તે બરાબર છે કોઈ પણ ત્રિકોણમાં બે ખૂણા લઘુકોણ હોય છે યાદ રાખો એક્ઝેક્ટ નેવું અંશ એક પણ ખૂણાનું માપ હોય તો એ કાટકોણ ત્રિકોણ નેવું કરતાં એક ખૂણાનું માપ પણ નેવું કરતાં મોટું હોય તો એ કયો ત્રિકોણ થાય બેટા ગુરુકોણ અને એક પણ ખૂણાનું માપ નેવું કરતાં નાનું હોય તો એ કયો ત્રિકોણ થાય છે ત્રણેય ખૂણાના માપ નેવું કરતાં નાના હોય તો એને કયો ત્રિકોણ કહીએ છીએ બેટા લઘુકોણ ત્રિકોણ અને કોઈ પણ લઘુકોણ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ કે કાટકોણ ત્રિકોણ ત્રણે ત્રણ ત્રિકોણની અંદર બે ખૂણા તો લઘુકોણ હોય હોય અને હોય જ છે આ જે સ્ક્રીન ઉપર તમને થિયરી દેખાય છે બેટા એ પાકી નોટમાં વ્યવસ્થિત લખી નાખવાની આ આવડશે એટલે એની પછીનું જે આપણને પાંચ પોઈન્ટ છ આપેલું છે એ ખૂબ સરસ રીતે આપણને આવડી જશે કારણ કે આના આધારે જ આપણે કહેવાનું છે ચાલો સરસ સમજાઈ ગયું હશે ત્રણ રેખાખંડો ખંડો વડેલી બંધ આકૃતિને આપણે ત્રિકોણ કહીએ છીએ ત્રિકોણના ત્રણેય ખૂણાના ત્રણ ખૂણા અને ત્રણ શું હોય છે બેટા બાજુ હોય છે પછી આગળ તમને આવશે પણ હું અત્યારે જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે કહું છું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બેટા કેટલા અંશ થાય એકસો ને એંસી અંશ થાય છે હવે ત્રિકોણના ત્રણ પ્રકાર પડે છે બાજુઓના આધારે એના ત્રણ પ્રકાર અને ખૂણાઓના આધારે પણ એના કેટલા પ્રકાર પડે છે ત્રણ પ્રકાર વિષમ બાજુ સમજુ અને સમ બાજુ એવી રીતે બરાબર હવે આપણે પાંચ પોઈન્ટ છનો અભ્યાસ કરીશું એક વાત યાદ રાખજો બેટા કે તમે છે ને પેન્સિલ લઈને બેસજો જેથી તમે તમારા પાઠ્યપુસ્તકમાં જ એના જવાબ લખી નાખો બરાબર છે પછી પાકી નોટમાં તમે તમારી રીતે એ લખી નાખજો ચાલો હવે આપણે પાંચ પોઈન્ટ છ જોઈ લઈએ તમે તમારું પાઠ્યપુસ્તક સાથે રાખજો બરાબર છે ચાલો તમને તમારી સ્ક્રીન ઉપર સરસ રીતે પાંચ પોઈન્ટ છ દેખાય છે બેટા થોડું આછું દેખાય છે કારણ કે એને થોડું ઇરેઝ કરેલું છે એટલા માટે તો તમે તમારું પાઠ્યપુસ્તક સાથે લઈને બેસજો જેથી તમને તરત આઈડિયા આવી જશે ચાલો હવે પહેલું જ દેખાય છે તમે જુઓ તમારી પહેલી રકમ છે કે સાત સેમી આઠ સેમી અને નવ સેમી બાજુઓના માપ ધરાવતા હોય તે ત્રિકોણનું આપણે નામ કહેવાનું છે તો નીચે આપેલા ત્રિકોણના તમારે પ્રકાર કહેવાના છે કે આ કયા પ્રકારનો ત્રિકોણ છે મેં તમને હમણાં જ કીધું જુઓ સા પહેલું તમારું છે એક એક માપ સાત સેમી છે બીજું આઠ છે અને ત્રીજું કેટલા સેમી માપ છે બેટા નવ ત્રણે ત્રણ બાજુઓના માપ કેવા છે અલગ અલગ તો આને કયો ત્રિકોણ કહેવાય તો બાજુમાં જ ચોપડીમાં જવાબ લખી નાખો વિષમ બાજુ ત્રિકોણ કારણ કે ત્રણે ત્રણ બાજુઓના માપ બેટા કેવા છે અલગ અલગ તો એને કયો ત્રિકોણ કહેવાશે બેટા વિષમ બાજુ ત્રિકોણ એની પછી તમે બીજું જુઓ બી આપેલું છે એમાં તમને ત્રિકોણ એ બી અને સી કીધું છે તો એ બીનું માપ આઠ સેમી એક બાજુનું કેટલું છે આઠ પોઈન્ટ સાત સેમી બીજી બાજુનું માપ એસી બરાબર કેટલા સેમી કીધું છે બેટા સાત સેમી બરાબર અને બીસી બરાબર તમને કેટલા સેમી કીધું છે બેટા સેમી અહીંયા પણ તમે પહેલું માપ બીજું અને ત્રીજું એટલે પાછી ત્રણે ત્રણ બાજુઓના માપ કેવા છે અલગ અલગ તો આને કયો ત્રિકોણ કહેશું બેટા આપણે વિષમ બાજુ ત્રિકોણ એની પછી સી તમે તમારું પાઠ્યપુસ્તક સાથે રાખજો હું બોલું છું એટલે તમને વધારે ખ્યાલ આવી જશે કે તમારું જે સી છે એમાં તમને એવું કીધું છે ત્રિકોણ પી ક્યુ આર એમાં પી ક્યુ નું માપ ક્યુઆરનું માપ અને સરખા કેટલા છે ત્રણ માપ સરખા હોય તો એને કયો ત્રિકોણ કહેવાય સમ બાજુ ત્રિકોણ કયો ત્રિકોણ કહેવાય ત્રણ સમ બાજુ બધી બાજુઓના માપ સરખા તો સમ બાજુ હવે એની પછી તમને જે આપેલું છે એ તમે જુઓ ખૂણો આપ્યો છે કે ત્રિકોણ ડી ખૂણાનું માપ તમને આપી દીધું છે તમને થિયરી સમજાવી ત્યારે જ કીધું છે કે એક પણ ખૂણાનું માપ બેટા નેવું આપ્યું હોય એટલે કયો કયો કહેવાય કાટકોણ ત્રિકોણ હવે ખૂણાઓના આધારે થયું પહેલા બાજુઓના આધારે ત્રણ આવ્યા હવે ખૂણાના આધારે આવ્યું તો આને કયો ત્રિકોણ કહેવાય બેટા કાટકોણ ત્રિકોણ બાજુમાં લખી નાખો કાટકોણ ત્રિકોણ એની પછી ઈ એમાં તમને એક્સ વાય અને ઝેડ આપેલો છે એમાં એક ખૂણાનું માપ પાછું નેવું આપી દીધું છે કેટલું આપી દીધું છે નેવું અને પછી પાછું એવું કીધું છે yz એટલે બે બાજુઓ આપી છે શું આપ્યું છે બે બાજુઓ આપેલી છે એટલે આ ત્રિકોણને તમારે બે બે નામ આપો એક ખૂણો નેવું અંશ છે એટલે આને કાટકોણ ત્રિકોણ તો કહેવાય ખૂણાને આધારે આને કયો ત્રિકોણ કહેવાય છે કાટકોણ ત્રિકોણ અને એક્સ વાય અને yz ઝેડના માપ કેવા છે બેટા સરખા તો આને બીજું કયો ત્રિકોણ કહેવાશે સમજુ ત્રિકોણ કયો ત્રિકોણ કહેવાશે બેટા સમદ્વિ બાજુ ત્રિકોણ કયો ત્રિકોણ કહેવાય સમજુ ત્રિકોણ કહેવાશે બરાબર છે એની પછી જો ફરીથી હવે તમને તમારી સ્ક્રીન ઉપર પાંચ પોઈન્ટ છ ખુબ સરસ રીતે દેખાઈ રહ્યું છે બરાબર તો ત્રિકોણ એક એક માપ સાત સેમી બીજું આઠ અને ત્રીજું નવ તો એ કયો ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ પછી ત્રિકોણ એ બી સીમાં એ બી બરાબર આઠ પોઈન્ટ સાત એસી બરાબર સાત અને બી સી બરાબર છ સેમી તો એને તમે કયો ત્રિકોણ કહેશો બેટા કયો ત્રિકોણ કહીએ છીએ વિસમ બાજુ કારણ કે ત્રણે ત્રણ બાજુઓના માપ કેવા છે બેટા અલગ અલગ પછી સી ત્રિકોણ પી ક્યુ આરમાં પી ક્યુ બરાબર ક્યુ આર વધતા પી આર એટલે કે પાંચ ત્રણે ત્રણ બાજુઓના માપ સરખા છે તો એને સમબાજુ ત્રિકોણ કહેશું પછી ત્રિકોણ ડી ઈ એફ જેમાં ડીનું માપ એક જ ખૂણાનું માપ નેવું હોય તો એને આપણે કયો ત્રિકોણ કહેશું બેટા કાટકોણ ત્રિકોણ એની પછી તમને ઈ આપેલું છે જુઓ આ એકવાર રિપીટ કરાયું હવે તમે e જુઓ તમને તમારી સ્ક્રીન ઉપર પરફેક્ટ દેખાય છે કે ત્રિકોણ એક્સ વાય ઝેડમાં વાય બરાબર નેવું સેમી એટલે એક ખૂણાનું માપ નેવું છે એટલે કાટકોણ ત્રિકોણ તો આપણે કહેશું જ તે એટલે કાટકોણ ત્રિકોણ અને બીજું તમને શું આપ્યું છે કે એક્સ વાય બરાબર વાય ઝેડ એટલે ઈ બંને માપ સરખા છે બે બાજુઓના માપ સરખા છે તો એને આપણે કયો ત્રિકોણ કહેશું સમદ બાજુ ત્રિકોણ પછી એફ તમને એક ખૂણાનું માપ નેવું આપ્યું છે બીજાનું સિત્તેર આપ્યું છે અને ત્રીજાનું માપ એંસી આપ્યું છે તમે જુઓ તો એલનું ત્રીસ એમનું સિત્તેર અને એનનું એસી ત્રણે ત્રણ માપ અલગ અલગ છે પણ ત્રણે ત્રણ માપ આમાં અલગ અલગ જોઈને પછી એવું નહીં લખી નાખવાનું કે વિષમ બાજુ બાજુઓ હોય તો આ તો ત્રણે ત્રણ ખૂણાના માપ ખૂણો આપ્યો છે એટલે જો તમને ખૂણાનું નિશાન દેખાય છે ખૂણો એ માપ ખૂણો એલ એમ પછી ત્રિકોણ જેવું ને પછી એલ એને વંચાય માપ ખૂણો એલ બરાબર ત્રીસ માપ ખૂણો એમ બરાબર સિત્તેર ને માપ ખૂણો એન બરાબર એંસી એટલે ત્રણે ત્રણના માપ નેવું કરતાં ઓછા છે તો આ ત્રિકોણને તમે લઘુકોણ ત્રિકોણ કહેશો કયો ત્રિકોણ કહેશું આપણે બેટા લઘુકોણ ત્રિકોણ બરાબર છે હવે આવે છે જોડકું આ જો મેં તમને એટલી જ ખાસ થિયરીમાં ધ્યાન અપાવ્યું હતું બેટા કે તમને સરળ જો ત્રણે ત્રણ બાજુઓના સરખા હોય તો એને આપણે કયો ત્રિકોણ કહેશું સમ બાજુ ત્રિકોણ એટલે એને તમારે શેની સાથે જોડી દો અત્યારે ઈ સાથે અને જો જોડવું ન હોય ને તો જ્યાં ત્રણ બાજુઓના માપ લખ્યા છે ને ત્રણ બાજુઓના સરખા એની બાજુમાં તમે ઈ લખી નાખો અને આપણે જ્યારે પાકી નોટમાં લખીએ ત્યારે સીધો એનો સાચો જવાબ લખવાનો આ બાજુ લખવાનું ત્રણ બાજુઓના સરખા પછી સામે લખવાનું ઈ અને જવાબ લખવાનો સમ બાજુ ત્રિકોણ બરાબર એટલે પહેલામાં શું આવશે બેટા ઈ બીજામાં તમને કીધું છે બે બાજુઓના માપ સરખા તો એને આપણે કયો ત્રિકોણ કહીએ છીએ સમદ્વી બાજુ ત્રિકોણ કયો ત્રિકોણ સમદ્વી એટલે એમાં તમારું જી આવશે શું આવશે જી બરાબર સામે એવું જ લખવાનું જી અને સમદ્વી બાજુ ત્રિકોણ પછી બધી બાજુઓના માપ ભિન્ન ભિન્ન શબ્દ નવો છે ભિન્ન એટલે બેટા અલગ અલગ બરાબર તો બધી બાજુઓના માપ ભિન્ન હોય એને કયો ત્રિકોણ કહેવાય બેટા વિષમ બાજુ ત્રિકોણ એટલે કે ત્રીજામાં તમારે એ સાથે જોડવાનું એની બાજુમાં તમે એ અને લખવાનું વિષમ બાજુ ત્રિકોણ અત્યારે તમારે પાઠ્યપુસ્તકમાં જોડવું હોય તો જોડો ને બાજુમાં એ બી સીડી લખવું હોય તો પણ તમે લખી શકો હવે ત્રણેય ખૂણા લઘુકોણ હોય તો એને કયો ત્રિકોણ કહીએ છીએ બેટા આપણે લઘુકોણ ત્રિકોણ તો એમાં તમારે એફ આવશે શું આવશે એફ એની પછી એવું કીધું છે એક ખૂણો કાટખૂણો હોય તો તો એને આપણે કયો ત્રિકોણ કહીએ છીએ કાટકોણ ત્રિકોણ તો એમાં તમારે શું આવશે બેટા ડી શું આવશે ડી એક પણ ખૂ એક લઘુકોણ એક ગુરુકોણ હોય તો તો એને કયો ત્રિકોણ કહેવાય બેટા ગુરુકોણ ત્રિકોણ તો એમાં તમારે શું આવશે બેટા સી શું આવશે સી અને એવું કીધું છે બે બાજુઓના માપ સરખા હોય અને એક ખૂણો કાટખૂણો હોય હમણાં આપણે છેલ્લું જોયું હતું ને છેલ્લેથી બીજું એવું જ આવ્યું કે કાટખૂણો ધરાવતો સમજવી બાજુ ત્રિકોણ ચાલો આ જોડકા હું ફરીથી એક વખત બોલું છું પહેલાંમાં તમારે ઈ આવશે બીજામાં જી આવશે ત્રીજામાં એ આવશે ચોથામાં એફ આવશે પાંચમામાં ડી આવશે છઠ્ઠામાં સી આવશે બરાબર છે અને સાતમાની અંદર બી જવાબ આવશે બરાબર હવે તમને એવું કીધું છે કે નીચે આપેલા ત્રિકોણને બે રીતે દર્શાવો બે રીતે એટલે એની બાજુઓ પણ જોવાની અને એના ખૂણા પણ જોવાના હવે તમને તમારી સ્ક્રીન ઉપર જે ત્રિકોણ દેખાય છે એમાં તમે જુઓ પહેલો એ આપ્યું છે એ ત્રિકોણમાં એક બાજુ આઠ સેમી એક બાજુ પાંચ સેમી અને પાંચ સેમી એટલે એક માપ આઠ છે ને બીજું બે માપ પાંચ પાંચ એટલે પહેલો તો કયો ત્રિકોણ થયો સમધવી બાજુ બરાબર અને ત્રણે ત્રણ ખૂણા નેવું કરતાં નાના દેખાય છે તો આનો જવાબ એ ત્રણે ત્રણ ખૂણા જો અંદર દેખાય છે કરેલા દેખાય છે તો એ તમારો કયો ત્રિકોણ થશે બરાબર છે તો અહીંયા આગળ તમારો ત્રિકોણ થશે લઘુકોણ ત્રિકોણ તો તમારે આનો જવાબ લખવાનો કે સ લઘુ સમધવી બાજુ લઘુકોણ ત્રિકોણ સમધવી બાજુ લઘુકોણ ત્રિકોણ એટલે કે બાજુઓના આધારે આનો શું નામ તો કે સમધવી બાજુ અને ખૂણાઓના આધારે કયો લઘુકોણ તમારે લખવાનું સમધવી બાજુ લઘુકોણ ત્રિકોણ બરાબર પછી તમે તમારું બી જોવો એમાં ત્રણે ત્રણ બાજુઓના માપ જુદા જુદા છે બેટા એક પંદર છે એક સત્તર છે એક છે છે બરાબર તો પંદર સત્તર બાજુઓના માપ અલગ અલગ છે અને તમે જો અંદર ખૂણામાં એક કાટખૂણો દેખાય છે એમ ચોરસ જેવું કરેલું છે દેખાણું એટલે એક ખૂણો કાટખૂણો હોય તો પહેલા બાજુ બાજુઓના આધારે શું ભાગ શું નામ પડ્યું તો કે વિષમ બાજુ કેમ ત્રણે ત્રણ બાજુઓના માપ જુદા છે એમાંથી એક કાટકોણ આપેલું છે એટલે અહીંયા લખાય કે વિસમ બાજુ કાટકોણ ત્રિકોણ વિષમ બાજુ અને કાટકોણ ત્રિકોણ પછી બે બાજુઓના માપ સરખા છે ત્રીજી બાજુ આપી જ નથી એટલે બે બાજુઓના માપ સરખા છે ત્રીજી બાજુ લાંબી હશે એટલે બે માપ સરખા હોય તો એને આપણે કયો ત્રિકોણ કહીએ છીએ સમજવી બાજુ ત્રિકોણ અને આ ત્રિકોણ જુઓ તો બેટા તમને પહોળો દેખાય છે દેખાય છે પહોળો એટલે કયું માપ હશે ગુરુકોણ ત્રિકોણ કયો ત્રિકોણ કહેવાય બેટા ગુરુકોણ ત્રિકોણ તો અહીંયા ઘડી આપણે કહેવાનું છે કે સમધવી બાજુ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ એટલે કે સમધવી બાજુ ગુરુકોણ ત્રિકોણ પછી ડી જો તો બે બાજુઓના માપ સરખા છે અને એક તમને કાટખૂણો દેખાય છે તો તમને હવે ખબર પડી ગઈ છે કે સમધવી બાજુ કાટકોણ ત્રિકોણ બે બાજુઓના માપ સરખાય એટલે સમધવી બાજુ અને એક ખૂણો જો તમને નેવું જેવું દેખાણું કાટખૂણિયા જેવું એટલે કાટકોણ એટલે કે સમધવી બાજુ કાટકોણ ત્રિકોણ પછી ઈ જોવો ત્રણે ત્રણ બાજુના માપ સરખા છે પાંચ પોઈન્ટ બે પાંચ પોઈન્ટ બે પાંચ બે એટલે કે સમ બાજુ ત્રિકોણ થઈ અને ત્રિકોણ ત્રણેય બાજુથી સાંકડો દેખાય છે એટલે આને કયો ત્રિકોણ કહેવાય લઘુકોણ ત્રિકોણ તો આને શું કહેવાય સમ બાજુ લઘુકોણ ત્રિકોણ બરાબર બેટા ત્યાં ત્યાં ચોપડીમાં નીચે જવાબ લખી નાખો પછી તમારે શું કરવાનું પેલા ડાબી બાજુ આકૃતિ દોરવાનું અને બાજુમાં જે ચોપડામાં જગ્યા વધે ત્યાં જવાબ લખી નાખવાનો બરાબર છે અને આકૃતિ હંમેશા પેન્સિલથી દોરવાની છે પેનથી દોરેલી આકૃતિ ચાલશે નહીં અને બીજી વાત કે હમણાં તમારી નોટબુક ચેક કરવા મંગાવી હતી ગણિતની તો કોકે તો પે એક જ પ્રકરણ લખ્યું કોકે બે પ્રકરણ લખ્યા બેટા અત્યારે જે નોટબુક મંગાવી હોય જ્યારે પણ નોટબુક ચેક કરવા મંગાવી ત્યારે એટલું યાદ રાખવાનું કે છેલ્લા લેક્ચર સુધી ચાલેલી નોટબુક ચેક કરાવવાની હોય છે છેલ્લા લેક્ચર સુધી ચાલેલી નોટબુક તમારે ચેક કરાવવાની હોય છે બરાબર તો આ વખતે મેં ઘણામાં સૂચના લખી છે અને ખૂબ ઓછી નોટબુક આવી છે કાલે નોટબુક મંગાવી હતી મેં કાલે ને કાલે નોટબુક ચેક કરી તો ખૂબ ઓછા વિદ્યાર્થીની નોટબુક આવી છે બેટા નોટબુક તો રેગ્યુલર તમારે બતાવવાની જ છે અને પેન્સિલથી આકૃતિ દોરવાની અને સરસ રીતે કામ કરવાનું છે ચાલો હવે તમે જોઈ લીધું છે કે છેલ્લું એફઆઈ કે જુઓ બેટા ત્રણે ત્રણ બાજુઓના માપ કેવા છે અલગ અલગ એકનું દસ એકનું નવ ને એકનું પાંચ પોઈન્ટ બે એટલે વિષમ બાજુ ત્રિકોણ થઈ ગયું એ તમને બધાને ખ્યાલ આવે છે અને એક ખૂણો નેવું અંશ નેવું કરતાં કેવો દેખાય છે તમને મોટો જવો નેવું કરતા એટલે કયો ત્રિકોણ થયો ગુરુકોણ ત્રિકોણ હવે તમને એમ થશે ટીચર આવી રીતે આપ્યું હોય જો બેટા સાંકડું માપ હોય તો લઘુકોણ પહોળું માપ હોય એવું કરતા તો ગુરુકોણ અને એક્ઝેટ કાટ હોય તો નેવું અંશ છે જ તે ફરીથી આ બધાનો જવાબ તમને કહી દઉં છું ફરી એક વખત જોઈ લેજો એમાં લઘુકોણ ત્રિકોણ અને વિષમ સમદ્વી બાજુ ત્રિકોણ એટલે કે સમદ્વી બાજુ લઘુકોણ ત્રિકોણ બીજામાં કાટકોણ તો દેખાય જ છે અને ત્રણે ત્રણ બાજુઓના માપ અલગ અલગ છે એટલે વિષમ બાજુ કાટકોણ ત્રિકોણ પછી ત્રીજામાં બે બાજુઓના માપ સરખા છે એટલે સમદ્વી બાજુ ત્રિકોણ અને પહોળું છે એટલે કયો ત્રિકોણ થાય ગુરુકોણ ત્રિકોણ એમાં એક ખૂણો નેવું કરતાં મોટો છે એટલે અહીંયા તમે લખી નાખો કે સમદ્વી બાજુ ગુરુકોણ ત્રિકોણ પછી ડી તો બે બાજુઓના માપ દસ દસ છે એટલે સમધવી બાજુ ત્રિકોણ અને એક ખૂણો કાટખૂણો છે એટલે કાટકોણ ત્રિકોણ પછી ત્રણે ત્રણ બાજુઓના માપ અલગ અલગ છે એટલે વિસમ બાજુ ત્રિકોણ અને માપ સાંકળું છે એટલે લઘુકોણ ત્રિકોણ પછી છેલ્લામાં ત્રણેય ત્રણ બાજુઓના માપ અલગ અલગ છે એટલે વિષમ બાજુ ત્રિકોણ અને એક ખૂણાનું માપ પણ નેવું કરતાં મોટું છે એટલે ગુરુકોણ ત્રિકોણ બરાબર છે એટલે કે વિષમ બાજુ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ ચાલો આટલું થઈ ગયું હવે આપણે આગળનો અભ્યાસ કરવાનો છે આજે થોડો લેક્ચર મોટો થઈ જાય છે બેટા પણ આજે આ ખૂબ સરળ હોવાથી પાંચ પોઈન્ટ સાત અને પાંચ પોઈન્ટ આઠ પણ મારે આજે પૂરું કરીને આ ચેપ્ટર આપણે પૂરું કરી નાખવાનું છે બરાબર છે એટલે હવે આપણે આગળનો અભ્યાસ કરી લઈએ જુઓ બેટા હવે તમને તમારી સ્ક્રીન ઉપર થિયરી પાછી દેખાય છે બરાબર છે ચતુષ્કોણની થિયરી તમને દેખાય છે તો કે ચાર બાજુઓ ધરાવતા હોય તે તેવા બહુકોણને આપણે કયો કહીએ છીએ ચતુષ્કોણ કહીએ છીએ જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય સામસામેના માપ કેવા હોય બેટા સરખા હોય તો એને આપણે કયો કયો ચતુષ્કોણ કહીએ સમાંતર બાજુ જો આ થિયરી આવડશે એટલે એની પછીના જે આપણું હોય એ સરસ રીતે આપણને આવડી જાય છે એટલે આ આવડી જશે એટલે પાંચ પોઈન્ટ સાત તમે બહુ સરસ રીતે કરી શકશો ફરીથી ચતુષ્કોણ એ ચાર બાજુઓ ધરાવતો ચાર બાજુ ધરાવતો બહુકોણ છે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડ સમાંતર એટલે કે સામ સામેની બાજુઓની જોડ સરખી હોય તો તે ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ પછી જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે ચાર બાજુઓના માપ કેવા હોય બેટા સરખા ચારે ચાર બાજુના માપ સરખા હોય તો તે ચતુષ્કોણને તમે કયો ચતુષ્કોણ કહો છો સમ બાજુ ચતુષ્કોણ જે ચતુષ્કોણની ચારેય બાજુઓ સરખી હોય ચારેય બાજુઓના માપ પણ સરખા હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય ચારેય ખૂણા કેવા ખૂણા હોય બેટા કાટખૂણા હોય તો તે ચતુષ્કોણને તમે શું કહો છો બેટા ચોરસ કહો છો એટલે કે એને ચોરસ કહેવાય પછી જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી હોય ચારે ચાર ખૂણા પાછા કાટખૂણા હોય તો તેને આપણે લંબચોરસ કહીએ છીએ ચારે ચાર સામસામ જો ચારે ચાર બાજુ સરખી હોય અને ચારે ચાર બાજુઓ ચારે ચાર બાજુઓ સરખી હોય ચારે ખૂણા કાટખૂણા હોય તો એને આપણે ચોરસ કહીએ છીએ પણ સામ સામેની બાજુઓ બરાબર છે સામસામેની બાજુઓ સરખી હોય અને ચારેય ખૂણા જો કાટખૂણા હોય તો એને આપણે કહીએ છીએ લંબ ચોરસ ચોરસમાં ચારેય બાજુઓ અને ચારેય ખૂણા કાટ ખૂણા હોય છે જ્યારે લંબ ચોરસમાં સામ સામેની બાજુઓ સરખી હોય અને ચારેય ખૂણાકાટ ખૂણા હોય તો એને તમે શું કહો છો બેટા લંબ ચોરસ કહીએ છીએ હવે જે ચતુષ્કોણમાં બાજુઓ બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર ચાર બાજુમાંથી ની માત્ર એક જ જોડ એક જોડ એટલે સામસામેની એક જ એ હોય એ સમાંતર હોય તો તે ચતુષ્કોણને આપણે સમલમ ચતુષ્કોણ કહીએ છીએ ચતુષ્કોણ એટલે આમ તો ચોરસ લમ ચોરસ એવું જે માપ આવે છે એને આપણે શું કહીએ છીએ બેટા ચતુષ્કોણ કહીએ છીએ એટલે ફરી આઈ રિપીટ ચતુષ્કોણ ચારેય બાજુઓ ધરાવ જો તમને સ્ક્રીન ઉપર દેખાય છે ચતુષ્કોણ ચારેય બાજુ ધરાવતો બહુ કોણ છે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય તે ચતુષ્કોણની સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓ સરખી હોય તો તેને સમ બાજુ ચતુષ્કોણ કહીએ છીએ જે ચતુષ્કોણની ચારેય બાજુઓ સરખી હોય એને ચારેય ખૂણા કાટખૂણા હોય તો તેને ચોરસ કહેવાય જો આ ખાસ ધ્યાન રાખજો ચારેય બાજુ અને ચારેય ખૂણા બરાબર સરખું હોય એટલે કાટખૂણા હોય તો તેને આપણે ચોરસ કહીએ છીએ અને સામસામેની બાજુઓ સરખી હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય તો એને આપણે લંબચોરસ કહીએ છીએ બેટા બરાબર છે અને છેલ્લું કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય તો તેને આપણે સમલમ ચતુષ્કોણ કહીએ છીએ હવે આ થિયરી આપણે આવડી આપણને સમજાઈ ગઈ છે તો એના આધારે આપણું જે આગળનું જે આપણું પાંચ પોઈન્ટ સાત છે એ પણ તમને સરસ રીતે સમજાઈ જશે એમાં આપણે માત્ર ખરા ખોટા કરવાના છે જે માત્ર બે જ મિનિટનું કામ છે ચાલો તમારા પાઠ્યપુસ્તકની અંદર જ તમારે આ ખરા ખોટા કરી નાખવાના છે બરાબર છે જો તમને તમારી સ્ક્રીન ઉપર ખરા ખવટા દેખાય છે બરાબર છે પાંચ પોઈન્ટ સાત લંબચોરસનો દરેક ખૂણો એ કાટખૂણો હોય છે હમણાં થિયરી આપણે જોઈએ હા ચતુષ્કોણનો દર લંબ ચોરસનો દરેક ખૂણો કેવો હોય છે કાટખૂણો તો એ કેવું આવશે બેટા સાચું લંબ ચોરસની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે જોયું છે સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે એ પણ કેવું આવશે બેટા સાચું ચોરસના વિકર્ણો એકબીજાને લંબ વિકર્ણો એટલે એકબીજાને વચ્ચેથી છેદતી જે આવતા હોય ને સામસામા તો એ એકબીજાને લંબ હોય છે તો એ પણ કેવું આવે છે બેટા સાચું એટલે પહેલું બીજું ત્રીજું એટલે કે એ પણ સાચું બી પણ સાચું સી પણ સાચું અને ડી કે સમા સમ બાજુ ચતુષ્કોણની બધી બાજુઓની લંબાઈ કેવી હોય છે બેટા સરખી હોય છે તો ઈ પણ કેવું આવે બેટા સાચું હવે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓની લંબાઈ સરખી હોય છે નહીં એ કેવું આવે ખોટું મેં તમને થિયરી સમજાઈ એમાં પહેલી જ બીજી જ લીટી આ વસ્તુ હતી સમલમ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે ખોટું બરાબર છે સમાંતર હોય છે એ કેવું આવે બેટા ખોટું કહેવાય બરાબર હવે આ કારણ આપવાના છે બરાબર તો એ તમને જે થિયરી આવડે છે એના આધારે કારણ સરસ રીતે આવડે છે એ આપણે કરવું નથી ચાલો ચાલશે હવે આપણે આગળની થિયરી જોઈ લઈએ ચલો હવે તમને તમારી સ્ક્રીન ઉપર સરસ રીતે દેખાય છે આમ અલગ જ થોડોક એનો ફોન્ટ દેખાતા છે બરાબર ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણને ત્રિકોણ કહેવાય આ યાદ રાખવાનું ત્રણ બાજુઓ ધરાવતો જે બહુકોણ છે એને શું કહેવાય ત્રિકોણ હવે બહુકોણ કોને કહેવાય એ શબ્દ તમારી યાદ આ આકૃતિ બધી બાજુથી બંધ થઈ જતી હોવી જોઈએ ક્યાંયથી પણ આકૃતિ બહાર ન નીકળતી હોય તો એને આપણે બહુકોણ કહીએ છીએ આપણે પહેલાં જોયું છે તો ત્રણ બાજુ ધરાવતો જે બહુકોણ છે એને શું કહેવાય બેટા ત્રિકોણ પછી ચાર બાજુ ધરાવતો જે બહુકોણ છે એને શું કહેવાય ચતુષ્કોણ પાંચ બાજુ ધરાવતો જે બહુકોણ છે એને શું કહેવાય પંચકોણ છ બાજુ ધરાવતો જે બહુકોણ છે એને શું કહેવાય સસ્તકોણ સટકોણ પછી સાત બાજુ ધરાવતો જે ચતુષ્કોણ હોય એને કહેવાય સાત બાજુ હોય તો સપ્તકોણ આઠ બાજુઓ ધરાવતો જે બહુકોણ છે એને તમે અષ્ટકોણ કહો છો કયો કોણ કહો છો બેટા અષ્ટકોણ આપણે કહીએ છીએ જે બહુકોણની બધી બાજુઓ સરખી હોય તે બહુકોણને આપણે નિયમિત બહુકોણ કહીએ છીએ જે બહુકોણની બધી બાજુઓ સરખી હોય તેને આપણે કયો બહુકોણ કહીએ છીએ બેટા નિયમિત બહુકોણ બસ આટલી થિયરી આવડી ગઈ એટલે આપણને આપણું પાંચ પોઈન્ટ સાત આવડી જાય છે પહેલી વસ્તુ બહુકોણ કોની કહેવાય તો આકૃતિ બધી બાજુથી બંધ થઈ જતી હોય ક્યાંયથી પણ બહાર નીકળી શકે એમ ન હોય તો એને આપણે શું કહીએ છીએ બહુકોણ ત્રણ બાજુ ધરાવતો બહુકોણને ત્રિકોણ ચાર બાજુ હોય તો ચતુષ્કોણ પાંચ બાજુ હોય તો પંચકોણ છ બાજુ હોય તો ષટકોણ સાત બાજુ હોય તો સપ્તકોણ આઠ બાજુ હોય તો અષ્ટકોણ નવ બાજુ હોય તો નવકોણ દસ બાજુ હોય તો દસ કોણ એવું આપણે કહેવાય જે બહુકોણની બધી બાજુના માપ સરખા હોય તો એને તમે બધી બાજુઓ સરખી હોય તો એને આપણે શું કહીએ છીએ બેટા નિયમિત બહુકોણ હવે આપણે જોઈ લઈએ આપણું પાંચ પોઈન્ટ આઠ બરાબર છે પાંચ પોઈન્ટ આઠ બરાબર જુઓ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે બરાબર છે સરસ રીતે આકૃતિ દેખાય છે જો પહેલી આકૃતિ જે છે એ તમારે કહેવાનું છે કે આ કયો બહુકોણ છે એ કહેવાનું છે અથવા તો કીધું છે નીચેનામાંથી કયો બહુકોણ છે એ આપણે કહેવાનું છે અને ન હોય તો નહીં હવે તમે પહેલી જ આકૃતિ જુઓ આકૃતિ બંધ છે બે ટનના આ બાજુથી ખુલ્લી છે વચ્ચેથી ખુલ્લી છે તો આને આપણે આની નીચે તમારે એ છે ને ત્યાં લખવાનું આ બહુ કોણ નથી કેમ નથી કારણ કે તમારે બાજુમાં જ જવાબ લખાઈ જશે જો અહીંયા મેં ઇરેઝ કરેલું છે ત્યાં મેં ગયા વર્ષે જે બાળકની બુક લીધી એને લખાવ્યું હતું બરાબર છે ગયા વર્ષે આપણે તો સરસ રીતે સ્કૂલમાં જ ભણતા હતા એટલે તમે સરસ રીતે કરી શકતા હતા તો જો અહીંયા તમે બાજુમાં પેન્સિલથી લખી નાખો બરાબર કે આ આકૃતિ ખુલ્લી છે તેથી તે બહુ કોણ નથી એટલું તમારે બાજુમાં સાઈડમાં લખાઈ જશે બરાબર પછી બી જુઓ આકૃતિ બધી બાજુથી બંધ છે એટલે પહેલું તો બહુકોણ તો છે શું કામ બહુકોણ છે આકૃતિ બંધ છે માટે તે બહુકોણ છે હવે જ્યાં જ્યાં બેટા છેડા પડે છે ને ત્યાં તમે જુઓ તો તમને ખબર પડશે એક બે ત્રણ ચાર પાંચ અને છ એને કેટલા ખૂણા છે તો કે છ ખૂણા છે તો આને આપણે તમે કયો કોણ કહેશો બેટા ષટકોણ કયો કોણ કહેશો ષટકોણ હવે એની પછી તમે સી જોશો ને તો તમને એમ થશે જો આ તો ટીચર ગોળ છે ગોળ છે ને પણ આમાં આપણે ખાસ યાદ રાખવાનું કે આ આકૃતિ કેવી આકૃતિ છે પહેલા તો એ લખી નાખવાનું આ આકૃતિ બંધ આકૃતિ છે પણ આ બહુકોણ નથી તો કેમ બહુકોણ નથી કારણ કે ત્રણ રેખાખંડો વડે બનેલી છે ના ના તો ગોળ છે રેખાખંડ કોને કહેવાય તો તમને ખબર છે બરાબર એટલે ત્રણ રેખાખંડો વડે બનેલી નથી માટે આ બહુકોણ નથી અને છેલ્લું તમે જુઓ તો આમ ત્રિકોણ જેવું દેખાય છે પણ પાછું નીચેથી ગોળ વક્ર જેવું થઈ જાય છે આમ ગોળ જઈ જાય છે ને બેટા એટલે આ આકૃતિ બંધ આકૃતિ છે પરંતુ આ આકૃતિ બહુકોણ નથી શું નથી બેટા આ આકૃતિ બહુકોણ નથી હવે આ બહુકોણ કોને કહેવાય એ આપણને સમજાઈ ગયું છે આકૃતિ બંધ હોવી જોઈએ બરાબર છે અને રેખા ખંડો વડે બનેલી હોવી જોઈએ બરાબર છે તો એને આપણે બહુકોણ કહીએ છીએ એટલે આમાંથી માત્ર બહુકોણ હોય એવી આકૃતિ કઈ છે બી કઈ છે બી કે જે આકૃતિ બધી બાજુથી બંધ છે અને એને કેટલા ખૂણા પડે છે કેટલા રેખાખંડો વડે એ બનેલી છે તો કે છ બાજુઓ છે એટલે આપણે એને ષટકોણ કહીએ છીએ બરાબર હવે નીચે તમને દાખલા નંબર બે દેખાય છે કે દરેક બહુકોણનું તમારે આમાં બહુકોણનું નામ લખવાનું છે બરાબર તો બહુકોણનું નામ તમે જોઈ શકો છો એક એક બે ત્રણ ને ચાર અને કેટલી બાજુઓ છે બેટા ચાર બાજુ એટલે આને કયો કહેવાય ચતુષ્કોણ અને આ આકૃતિ પાછી બંધ છે એટલે આપણે એને બહુકોણ કહી શકીએ એની પછી તમને ત્રિકોણ દેખાય છે એટલે ત્રણ રેખાખંડો વડે બનેલી છે ભલે રેખાખંડો આડાઉડા હોય પણ રેખાખંડો વડે બનેલી છે તો આ બહુ આ બંધ છે એટલે તો બહુકોણ કહેવાશે અને ત્રણ બાજુઓ છે એટલે આને કયો બહુકોણ કહેવાશે ત્રિકોણ બહુકોણ કહેવાશે ચાલો હવે તમને તમારી સ્ક્રીન ઉપર ફરીથી કંઈક થિયરી જેવું દેખાય છે બરાબર આપણે પાંચ પોઈન્ટ નવની આ થિયરી છે આ કરીએ એટલે આપણું આ પાંચમું પ્રકરણ પૂર્ણ થઈ જાય છે જેની લંબાઈ અને પહોળાઈ એવા બે જ માપ હોય તેને આપણે દ્વિપરિમાણીય આકાર કહીએ છીએ કયો કહીએ છીએ દ્વિપરિમાણીય આકાર તેને ટૂડી કહેવાય શું કહેવાય ટૂડી એટલે કે લંબાઈ અને પહોળાઈ જેવા માત્ર બે માપ હોય તો એને આપણે શું કહીએ છીએ બેટા ટૂડી કહીએ છીએ દ્વિપરિમાણ્ય બરાબર તો એવા આકારો કયા કયા છે તો કે ચોરસ લંબચોરસ વર્તુળ અને ત્રિકોણ પછી જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એવા ત્રણ માપ હોય લંબાઈ હોય એને પહોળાઈ હોય અને એને ઊંચાઈ હોય તો એવા ત્રણ માપ હોય એને ત્રિપરિમાણ્ય એટલે કે થ્રીડી આકાર કહીએ છીએ આપણે એને કેવો આકાર કહીએ છીએ થ્રીડી આકાર કહીએ છીએ હવે એમાં શું આવે તો કે સમગન લંબઘન નળાકાર શંકુ આવા આકારો આના આધારે જ બેટા આગળના જોડકા છે એટલે તમને સરસ આવડી જશે જશે બધા આકારો પણ સમજાય કેટલાય ત્રિપરિમાણી આકારમાં ફલક ધાર અને શિરોબિંદુ હોય છે ઘનને સપાટી હવે ઘન કોને કહેવાય એ તો આપણને ખબર જ છે ઘન સપાટ હોય છે બરાબર છે એને સપાટ સપાટી હોય છે તેને જે સપાટ સપાટી હોય એને આપણે શું કહીએ છીએ બેટા ફલક કહીએ છીએ ઘનની બે સપાટી હોય છે બે ઘનને જે બે સપાટી બીજી હોય એને આપણે ધાર કહીએ છીએ મેં તમને કીધું ને તમને હમણાં આગળ હું કહું છું બરાબર કોને ફલક કહેવાય કોને ધાર કહેવાય બરાબર છે પછી ઘનને ત્રિકોણ ત્રિકોણીય જે આપણે ત્રિકોણ જેવું જે દેખાય છે એને પ્રિઝમ કહીએ છીએ એને ત્રિકોણીય પ્રિઝમ કહેવામાં આવે છે પિરામિડનો આધાર ચોરસ કે લંબ ચોરસ હોય છે નળાકાર શંકુ કે જે ગોળ હોય છે તેને કોઈ ધાર પણ નથી હોતી ને એને કોઈ સપાટી પણ હોતી નથી હવે તમે સફરજન ગોળ હોય આપણો દડો તો એને કોઈ તમે ધાર કહી શકો એને કોઈ સપાટી તમે કહી શકો નહીં પણ આપણો કંપાસ બોક્સ છે તો એને આપણે કહી શકીએ ચાલો હવે તમને તમારી સ્ક્રીન ઉપર સરસ રીતે જોડકું દેખાય છે બરાબર છે જુઓ તમને તમારું જોડકું દેખાય છે સરસ રીતે બેટા ઓકે બરાબર છે હવે તમને એના આધારે તમારે જોડકું જોડવાનું છે કે આમાંથી શંકુ કોને કહેવાય બરાબર છે શંકુ કોને કહેવાય તો જો એમાં તમારે બીજું આપેલું છે મેં જોડ્યું છે દેખાય છે એ સાથે બીજું બરાબર છે આ તમારે તમારી નોટમાં એની સામે સીધો એનો જવાબ લખવાનો પણ તમારે પેન્સિલથી દોરવું પડશે કે આને શું કહેવાય બેટા શંકુ પછી ગોળો બીમાં તમને ગોળો કીધો છે ગોળો એટલે ગોળ દડા જેવું તો જો તમે એને ચોથા સાથે જોડ્યું છે જો તમને તમારી સ્ક્રીન ઉપર પરફેક્ટ દેખાય છે દેખાય છે બેટા પછી સી જો નળાકાર એને તમે છેલ્લું છેલ્લા સાથે જોડ્યું છે નળાકાર જો એને આ અહીંયા આ બા સામસામી બે સપાટી છે પણ નીચેની બાજુ તમને ગોળ જેવું દેખાય છે પછી લંબઘન પાઠ્યપુસ્તક જુઓ ને પાઠ્યપુસ્તક જેવું છે એની સાથે તમારે જોડવાનું છે અને પિરામિડ પિરામિડ એટલે પ્રિઝમ જેવું બેટા બરાબર છે ત્રિકોણ સાથે એટલે એને પહેલાં સાથે જોડ્યું છે ફરી હું કહું છું પહેલાંને આપણે બીજા સાથે જોડ્યું છે શંકુ બીજું પછી બીને ગોળા સાથે એટલે કે ચોથા સાથે પછી સી એને છેલ્લા સાથે પછી એ ડી લમગનને ત્રીજા સાથે આપણે જોડ્યું છે અને ઈ પિરામિડને આપણે પહેલાં સાથે હવે તમારે તમારી નોટમાં કેમ લખવાનું તો એ બી સીડી એની સામે આકૃતિ નાની એવી પેન્સિલથી સાચો જ જવાબ દોરી નાખવાનો છે આવા તમને બીજા આકાર આપવાના કીધા છે તો તમારી સાધન પેટી જેવું બરાબર છે તમારી સાધન પેટી જેવું સાધન પેટી તો એ કયો આકાર છે તો કે બાજુમાં જ જવાબ લખી નાખજો તમારી સાધન પેટી છે એ લંબઘન છે શું છે બેટા લમઘન પછી બાજુમાં બી આપ્યું છે ઈટ તો એને પણ તમે શું કહેશો બેટા લંબઘન ખબર છે કંપાસ જેવું નહીં દેખાય બરાબર છે તમારી સાધન પેટી એટલે કંપાસ બોક્સની જ બેટા વાત કરી છે પછી ઈંટ તો તમે બધાએ જોઈએ જ છે એ પણ કેવી હોય છે બેટા લંબઘન હોય છે પછી દીવાસળીની પેટી જોઈ છે ને ઘરે મમ્મી પપ્પા આપણે સ્કૂલમાં પણ દીવાબત્તી કરીએ છીએ તો એ પણ કેવું હોય છે બેટા લમઘન પછી રોડ રોલર આપણે રોડ બનતો હોય ત્યારે રોલર આવે છે તમે જોયા છે તો એ પણ આપણું કેવું હોય છે બેટા તો કે નળાકાર શું હોય છે નળાકાર હવે એ બી અને સી ઇલમગન છે બરાબર છે ત્રીજ પછી ડી રોડ રોલર છે એ આપણું શું છે બેટા નળાકાર અને મીઠાઈનો લાડુ તમને બધાને ખબર છે લાડુ કેવો હોય બેટા ગોળ બરાબર છે અહીંયા ઘડી તમે જોઈ લીધું આપણું આજે થોડુંક લાંબો લેક્ચર થઈ ગયું છે બેટા પણ આજે આપણે પાંચમું પ્રકરણ પૂર્ણ કરી દીધું છે એમાં મેં જે થિયરી લખાવી છે પહેલાં થિયરી લખવાની અને એની પછી સ્વાધ્યાય ગણવાનું વ્યવસ્થિત રીતે જે કાંઈ પણ દોરવાનું હોય હંમેશા તમારે સેનાથી દોરવાનું પેન્સિલથી જોડકામાં પણ એ જે આવતું એની સામે સીધો સાચો જવાબ લખાવી નાખવાનો અને બધું જ મેં કરાવ્યું છે કંઈક રહી જતું હોય ન સમજાય તો આનો આ વિડીયો એક કે બે વાર જોઈ અને આ વસ્તુ સમજી લેજો કારણ કે આપણે આ આગળના ધોરણમાં પણ ખૂબ ઉપયોગી પ્રકરણ છે થેન્ક યુ આભાર હવે ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું